ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. સુપ્રીમ કોર્ટના જજ અનંત દવેનો પગ કુંડાળામાં પડી ગયો. ન બોલવાનું બોલાઈ ગયું છે કે મનની વાત બહાર આવી ગઈ છે, સમજ પડતી નથી. અનંત દવે કહ્યું કે જો હું સરમુખતાર હોત તો આ દેશમાં પહેલા ધોરણથી ગીતા અને મહાભારત ભણાવત. ગીતા મહાભારત ભણાવત એ વાત સામે કોઈ બહુ વાંધો હોઈ શકે નહીં. કુરાન પણ ભણાવો, મને વાંધો નથી. પણ સવાલ એ છે કે ચીફ ગુજરાત સુપ્રીમ કોર્ટના જજ એમ કહી રહ્યા છે કે હું સરમુખતાર હોત તો. આ શબ્દ બહુ વાંધાજનક છે, આના બહુ ગુઢાર્થ છે. પહેલી વાત તો એ છે કે દવે સાહેબનો ઇશારો ગુજરાતના જ મુખ્યમંત્રીને હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ તરફ હોય. એ એમને વડાપ્રધાન તરીકે નહીં પણ એમને સરમુખતાર તરીકે જોઈ રહ્યા હોય. બીજી બાબત એવું છે કે જે જજ સુપ્રીમ કોર્ટના જજ છે, જેણે બંધારણની રક્ષા કરવાની, લોકશાહીની રક્ષા કરવાના સોગંદ લીધા છે, એમના ઓળતા, એમના દિલમાં સરમુખતાર થવાની ખ્વાહિશ છે, તો પછી આ જજ બંધારણની, લોકશાહીની શું રક્ષા કરશે? એ જસ્ટિફાઈ કરી રહ્યા છે કે સરમુખતાર શાહી હોવી જોઈએ, એવું એમના વાક્યોની રચના પરથી લાગે છે. અનંત દવે ની વિધવતા વિશે કોઈ શંકા નથી. હું પોતે વકીલ છું, એમની ઇન્ટિગ્રિટી વિશે કશું કહેવાનું નથી. પણ અનંત દવેનો એક દાવ સરકારમાં, સરકારની ગુડબુકમાં, નરેન્દ્રભાઈની ગુડબુકમાં આવવાનો હોય એવું લાગે છે. એ હિન્દુત્વની વાત કહી રહ્યા છે. ભાજપને, નરેન્દ્રભાઈને, આરએસએસને ગમે એવો એક સંદેશો મોકલવાની આ કદાચ કોશિશ હોઈ શકે છે. કારણ કે સરકાર કહેવા જઈ રહી છે કે હવે પછી સુપ્રીમ કોર્ટના 5 વરિષ્ઠ જજો નક્કી નહીં કરે કે કોણ ચીફ જસ્ટિસ થશે, કે કોણ હાઈકોર્ટમાંથી સુપ્રીમમાં આવશે, કે કોણ હાઈકોર્ટના જજ થશે. પણ ખબર નહીં આ અનંત દવેના મોઢેથી જે વાત નીકળી છે હવે લાંબે સુધી જશે. અનંત દવેને જે નુકસાન થવાનું છે થઈ ગયું છે. એમની વાત પછી એ હાઈકોર્ટના, અરે સુપ્રીમ કોર્ટના જજ તરીકે રહી શકે કે કેમ, એ પણ એક શંકાની બાબત ઊભી થઈ છે. અને ગર્ભિત ઇશારા છે કદાચ અનંતભાઈ દેશને ગર્ભિત ઇશારો કરી રહ્યા છે કે દેશ કઈ તરફ જઈ રહ્યો છે. જે કઈ હોય, આખી બાબત બહુ ઊંડો અભ્યાસ માંગી લેવી છે. સંભાવનાઓ પેદા કરી છે ચીફ સુપ્રીમ કોર્ટના જજે. એક સંભાવના એ પેદા કરી છે કે આવનાર સમયમાં આ દેશમાં પહેલા ધોરણથી હિન્દુ ધાર્મિક પુસ્તકો ભણાવવામાં આવશે, હિન્દુઓ ખુશ થાય એવી બાબત. બીજી એક સંભાવનાની બહારી એમણે ખોલી છે કે આ દેશમાં નજીકના કોઈ ભવિષ્યમાં લોકશાહીના નામે કોઈ સરમુખતાર આવી શકે એમ છે. એ પોતે સમજી શકે એમ છે કે અનંત દવે કોઈ પણ દિશા ખૂણેથી આ દેશના સરમુખતાર થવા સર્જાયા જ નથી. એટલે વાત એમની પોતાની નથી કરી રહ્યા અનંત દવે. અનંત દવે
કદાચ એવું પણ કહી રહ્યા છે કે લોકશાહી કરતાં સરમુખતારશાહી સારી, કારણ કે એમાં અમુક પગલાં લેવા માટે, ત્વરિત પગલાં લેવા માટે અને લઘુમતીને ન ગમે એવા પગલાં લેવા માટે પણ અવકાશ છે. મને મનમાં થયું, વિચાર આવ્યો કે મારે સુપ્રીમ કોર્ટમાં PIL કરવી જોઈએ, કે હવે અનંત દવે સુપ્રીમ કોર્ટના જજ રહી શકે કે કેમ એની પર સુનાવણી થવી જોઈએ. અને કદાચ થશે, કોઈ પણ મારી પહોંચ તો દિલ્હી સુધી નથી, પણ ક્યાંક આવું પણ બનશે કે દિલ્હી સુપ્રીમ કોર્ટમાં આવી કોઈ અરજી આજકાલમાં આવીને પડશે. અનંત દવે મધમાખીનો મધપૂડો છંછેડ્યો છે અને એમને એ મધમાખીઓ કરડવાની છે. વાત વૈચારિક હતી, પણ એક સુપ્રીમ કોર્ટના જજના મોઢે આ વાત નીકળ્યા પછી આ વાત બહુ લાંબે સુધી જશે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.